અને સમાચાર જોઈએ તો વડોદરામાં રોગચાળો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે મચ્છરજન્ય રોગનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશને પણ માન્યું છે કે રોગચાળામાં વધારો થયો છે. ડેપ્યુટી કમિશનરે દાવો કર્યો હતો કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઘરે ઘરે જઈને સર્વે કરી રહી છે અને રોગચાળાને નિયંત્રણમાં લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. जुलाई थी नवेम्बर समय एवं है जेमा मच्छरजन्य रोगों वधता होय छे. वडोदरा महानगरपालिका की खास बात करूँ तो जान्युआरी 2021 थी गई काल दिवस सुधी आपणे लगभग डेंग्यू 445 केस अत्यार सुधीना टोटल थया था, ज्यारे चिकनगुनिया 266 केस थया था. एटले अत्यारे जो गई काल एक दिवस केसनी संख्या करिए तो आ संख्या वधारे छे. अने आ माटे आ मच्छरजन्य रोग वधारे ना फैलाय एना माटे वडोदरा महानगरपालिका तरफ थी पेरा डोमेस्टिक अने इंट्रा डोमेस्टिक कामगीरी करवामां आवी रही छे. તો બીજી તરફ વિપક્ષના નેતા અમીર રાવતે પ્રહાર કરતા કહ્યું કે કોર્પોરેશનનું તંત્ર રોગચાળાને નિયંત્રણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. અમીર રાવતે આક્ષેપ કરતા કહ્યું કે મચ્છરજન્ય રોગને કાબૂમાં કરવાની કામગીરીની માત્ર વાતો જ કરવામાં આવી રહી છે, વાસ્તવમાં કોઈ કામગીરી થતી નથી. કોર્પોરેશનને તુરંત સક્રિય થઈ રોગચાળો કાબૂ કરવાની કામગીરી હાથ ધરવી જોઈએ. ઇન ધેટ કેસ બરોડાની જે પરિસ્થિતિ છે સાચે જ ચિંતાજનક છે અને તંત્ર ધારે તો કરી શકે એવી પુરવાર ગયા વર્ષના આંકડાથી થાય છે. ત્યારે બરોડાના પાલિકાના તંત્રને હવે જાગવાની જરૂર છે. ખાલી ઓન પેપર જે વાતો કરે છે, વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ કરવા, મચ્છરોનું નિયંત્રણ કરવા કોઈ જાતની ગ્રાઉન્ડ પર કામગીરી દેખાતી નથી ને જો કરતા હોય તો એનું રિઝલ્ટ મળે પણ એ રિઝલ્ટ બી દેખાતું નથી. ખાસ કરીને મસ્કીટો બ્રીડિંગ પ્લેસીસ કોર્પોરેશનની જે વરસાદી કાંસો છે અને જે વરસાદી કાંસોમાં ચોખ્ખું પાણી ભરાઈને રહેલું છે એ જ છે અને એનામાં કંટ્રોલ કરવામાં કોર્પોરેશન સદંતર